ભારતની સમસ્યાઓ છે અને ઉપાય, તો ભારતની આમ કઈ કઈ સમસ્યાઓ છે જેના કારણે આપણો દેશ ગોળ ગોળ ગરીબ પણ રહ્યો છે અને પછાત પણ રહ્યો છે અને થોડો પાછળ પણ છે બીજા દેશ કરતા, તો એના કઈ કઈ સમસ્યાઓ રહેલી છે જેના કારણે આપણો દેશ પાછળ રહ્યો છે અને તેના ઉપાય શું છે તે આપણે આ પાઠમાં સવિસ્તાર સમજવાનું છે. તો આપણે પેજ નંબર 62 પર જોઈએ કે આપણા ભૌતિક સાધનો બદલાયા છે પણ પ્રજાની કેટલીક આંતરિક બાબતોમાં અપેક્ષિત બદલાવ થતો નથી. આપણા ભૌતિક સાધનો એટલે કે આપણા જે સુખ સંપન્ન સાધનો છે તેનામાં ઘણા બધા ફેરફારો થયા છે, પરંતુ આપણે જે અંતરની જે બાબતો હોય છે, જે માનસિકતા છે, તેનામાં હજી સુધી પણ કોઈ પણ જાતનો બદલાવ થયો નથી. પ્રામાણિકતા, નૈતિકતા, નાગરિકની સમજ, ફરજો, પરિવારની જાગૃતતા, પર્યાવરણ સુરક્ષા, વૈજ્ઞાનિક અભિગમ, તર્કી વલણ વગેરેમાં પણ આપણને હજી સુધી પણ ઉદાસીનતા જોવા મળે છે. હજુ પણ સમાજ છે તે ભયો તરફ કે નિરક્ષરતા અને જે અજ્ઞાન છે અને તેના અંધશ્રદ્ધામાંથી સંપૂર્ણપણે આપણે જે ભારત દેશ બહાર આવ્યો નથી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ અને સ્વૈચ્છિક જે સંસ્થાઓ છે તેના દેશના વિકાસમાં અગ્રીમ ફાળો આપી રહી છે, જેથી સામાજિકતા અને વ્યવસાયિકતાની પ્રગતિ કે વૃદ્ધિ ગોઠવા દે જાય છે. સમાજ રચનામાં બદલાવ થતો હોય છે, જે ઘણી સારી બાબત છે. હજુ પણ કેટલી બધી જે સમસ્યાઓ છે તે આપણને પડકારરૂપ બને છે, જેવી રીતે કે જે ગંદકી છે, પછી બેકારી છે, ગરીબી છે, નિરક્ષરતા, ત્રાસવાદ ચિંતાના વિષય બને છે, જે અંગે આપણે વિચારીએ અને તેના ઉપાય છે તે સુધી વસુધૈવ કુટુંબની ભાવના હંમેશા આપણે આપણા મનમાં જ રાખીએ. એટલે કે આજ આપણી જે ધરતી છે તે આપણું શું છે, એ જાણવું આપણું કુટુંબ જ છે. અને જે ભારતીય સમસ્યાઓનું જે માળખાગત જે સ્વરૂપ છે તે આપણે જોઈએ કે જે ભારતીય સમસ્યા છે તેનું સ્વરૂપ. તો જો કેટલી બધી જે શરીર સમસ્યા હોય છે કે જે આંતરિક સમસ્યા છે, તો આંતરિક સમસ્યાનો કઈ કઈ આવશે, તો એક આવે છે વસ્તી વધારો, પછી નિરક્ષરતા, મોંઘવારી, ગરીબી, ભિખારી, સાંપ્રદાયિકતા અને ભ્રષ્ટાચાર છે. એ બધી શેના આવશે, તો આંતરિક સમસ્યાઓ છે. તેવી રીતે પ્રાદેશિક સમસ્યા પણ છે કે ભાષાવાદ અને પ્રદેશવાદ. એના પછી સીમાવર્તી સમસ્યા આવે છે અને રાષ્ટ્રમાં કુદરતી સમસ્યા આવે છે, આપણા ઉપર આધારિત નથી. આ જે આંતરિક સમસ્યાઓ કેવી છે કે જે માણસ પગલાં જે પણ લેવા પડ્યા છે. હવે એના પછી આવે છે નિરક્ષરતા.
નિરક્ષરતા દેશના વિકાસને અવરોધતું એક મોટું પરિબળ છે. નવા વિચારો અને સૌથી જ્ઞાનને સમજવા સાક્ષરતા અનિવાર્ય છે. જો આપણે નવા વિચારો હોય કે જે શોધ છે તેના માટે આપણે સાક્ષર બનવું એટલે કે ભણવું આપણે ખૂબ જ જરૂરી છે. શિક્ષિત વ્યક્તિ સમજીને પોતાના વિચારો અભિપ્રાયો ખ્યાલોની માન્યતાઓને અન્ય સામે અસરકારક રીતે રજૂ કરી શકે છે. જે શિક્ષિત જે વ્યક્તિ છે તેને પોતાના વિચારો હોય પોતાની જે માન્યતા હોય અથવા તો પોતાના જે અભિપ્રાયો હોય છે તે સામેની વ્યક્તિ સાથે તે અસરકારક રીતે તે રજૂ કરી શકે છે. ક્યારે રજૂ કરી શકશે? જ્યારે તે શિક્ષિત હશે ત્યારે જ. આઝાદી મળી ત્યારે દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ કેવું હતું? જ્યારે આપણે જે આઝાદી મળી ત્યારે જે નિરક્ષરતા છે તેનું પ્રમાણ ખૂબ જ ઊંચું હતું. પણ સરકારની શિક્ષક પ્રત્યેની જે જાગૃતિ છે તેને કારણે જે સાક્ષરતા છે તેનામાં વધારો જોવા મળે છે. હવે જે ઉપાય શું છે? આ જે નિરક્ષરતા છે તેને અટકાવવા માટે એટલે કે તેના જે ઉપાય શું છે તે આપણે જોઈએ કે આજે સમાજમાં નિરક્ષરતાનો લાભ ઉઠાવવાના ઘણા કિસ્સા જોવા મળે છે. માટે નિરક્ષરતા જે કલમ છે જેને દૂર કરવા માટે ઘણી યોજનાઓ હાથ ધરાય છે. જેમ કે 6 થી 14 વર્ષ સુધી મફત અને ફરજિયાત સાર્વત્રિક શિક્ષણ, શિષ્યવૃત્તિ, મધ્યાહન ભોજન, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, કન્યા કેળવણીને લગતી જે ખાસ યોજનાઓ, આશ્રમ શાળાઓ, વિદ્યાદીપ યોજના, આદર્શ નિવાસી શાળાઓ, નિરંતર શિક્ષણ તથા હવે તો 2009 થી 8 શિક્ષણ પ્રત્યેનો હક છે તે સૌને અમલમાં મુકાયો છે. જો હવે આ જે નિરક્ષરતા છે તેને અટકાવવા માટેના જે ઉપાય શું છે તો આપણને ખબર છે કે જે 6 થી 14 વર્ષ સુધીના જે બાળકો છે તેને કેવું શિક્ષણ આપવામાં આવે છે તો આપણે સરકારી સ્કૂલમાં જોઈએ છીએ મફત શિક્ષણ તેને આપવામાં આવે છે. ત્યારબાદ તેની ઘણી બધી સુવિધાઓ પણ હોય છે જેવી રીતે જે મધ્યાહન ભોજનની સુવિધા હોય છે અને ઘણી યોજનાઓમાં આપણે જોઈ શકીએ છીએ કે જે આ શિક્ષણ પ્રત્યે જે શિષ્યવૃત્તિ પણ તેમને આપવામાં આવે છે કે જે ઘણા બધા જે બાળકો હોય છે તેમની જો પરિસ્થિતિ સારી ન હોય તો તેમને આ જે શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે. અને ત્યાર પછી જે આરટીમાં આપણે જોઈ શકીએ છીએ કે એ બાળકોને મફત શિક્ષણ મળે છે. તો આ બધું જ કોના કારણે? કારણ કે જે વ્યક્તિ જે બાળકો છે તે વધારેમાં વધારે સાક્ષર પામે. જો આપણે નીચે જે ભારતના છેલ્લા 5 દાયકાઓની નિરક્ષરતા સુધી આપણે વસ્તી ગણતરી વર્ષ અને સાક્ષરતા આપણને જે ટકાવારી આપ્યું છે તો જો આપણે શું કરવાનું છે જે નિરક્ષરતા આપણને શોધવાની છે તો 1971માં જે છે તે સાક્ષરતા કેટલી છે? 36.95. તો નિરક્ષરતા કેટલી આવશે તે આપણે જોઈએ. મધ્યમ વર્ગ હોય છે તેમના માટે આ જીવન બનાવવું કેવી રીતે મુશ્કેલ થઈ જાય છે કારણ કે મોંઘવારી
બંધ જાય છે અને મોંઘવારીનો મુકાબલો છે તે કરવું સૌને માટે મુશ્કેલ બની જાય છે. દૈનિક જરૂરિયાતની વસ્તુના ભાવ અથવાથી વસ્તુ વિના પણ ચલાવી લેવું પડે છે. આપણને જે દૈનિક જે જરૂરિયાત છે એટલે કે આપણને રોજ જે જોઈતી હોય તેવી જરૂરિયાત છે તેના ભાવ છે ખૂબ જ વધી જતા હોવાથી જે નિમ્ન વર્ગ માટે તે મુશ્કેલ બની જાય છે અને તેના વિના તેને ચલાવવું પણ પડે છે. હવે તેનો ઉપાય શું છે તે જોઈએ તો કાળા બજાર સંગ્રહ કરી અને વસ્તી વધારો છે તે મોંઘવારી માટેના જવાબદાર બની પડે છે. કયા કયા આવશે તો એક કાળા બજાર છે, ત્યારબાદ સંગ્રહ કરી અને જે વસ્તી વધારો છે તે આ ત્રણેયના મુખ્ય જવાબદાર બની પડે છે. તેને રોકવા માટે નાગરિક તરીકે આપણે શું કરી શકીએ? કરકસર અને સમજદારીપૂર્વક જીવન વ્યવહાર ગોઠવાય છે તેનો એ જ ઉપાય હોઈ શકે છે. હવે એના પછી આવે છે ગરીબી. આપણને ખબર છે કે આપણા દેશમાં જે ઘણા બધા જે લોકો છે તેમને ત્રણ ટાઈમ શું એક કે બે ટાઈમ પણ ભોજન તેમને મળતું નથી, પીવાના પાણીની સગવડ પણ તેમને મળતી નથી. તે બધા જે ગરીબી છે તેની આપણે સમસ્યા તેના વિશે જોઈએ. એ ગરીબી છે તે આપણા દેશની ગંભીર સમસ્યા છે. આપણા દેશની ગંભીર સમસ્યા કઈ છે તો પરીક્ષામાં પૂછી શકે શું આવશે? ગરીબી. દેશના મોટા ભાગના લોકો જીવન ધોરણની પાયાની જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, રોજગાર, શિક્ષણ, આરોગ્યથી વંચિત રહેતા હોય છે તેવી સ્થિતિને ગરીબી કહેવામાં આવે છે. હવે ગરીબી કોને કહેવામાં આવે છે? દેશના જે મોટા ભાગના જે લોકો છે તેને જીવન જરૂરિયાતની વસ્તુ એટલે કે જીવન જરૂરિયાત માટે તેમને જોઈતી હોય છે જેવી રીતે રોટી, કપડાં, મકાન છે તેના બધા રીતે વંચિત રહે તેને શું કહેવાય છે? તો ગરીબી કહેવામાં આવે છે. ગુજરાતમાં હાલ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ કેટલું છે? તો 14.7% લોકો છે એટલા ગરીબ છે. લોકોની ખરીદ શક્તિ અને આવકના ધોરણના આધારે ગરીબીનો માપદંડ રચી શકાય છે. ગરીબીનો માપદંડ આપણે કેવી રીતે શોધી શકીએ? તો લોકોની જે ખરીદ શક્તિ છે તે જે ખરીદી કરે છે તેની શક્તિના આધારે અને તેમની જે આવક છે એ બંનેના માપદંડના આધારે આપણે ગરીબી શોધી શકીએ છીએ. ભારતની પંચવર્ષીય યોજનાના કારણે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ મળવા લાગી છે. પંચવર્ષીય જે યોજનાઓ છે તેના કારણે આ બધી છે યોજના એટલે કે જે સેવાઓ છે તે આપણને મળે છે. ઉપરાંત ઉદ્યોગ ધંધાનો વિકાસ થયો છે અને રોજગારીની તકો મળતા ગરીબીનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. ટેકનોલોજી અને યાંત્રિક ખેતીથી લોકોની આવકમાં સુધારો થયો છે અને જે રોજગારી છે તેની તકો મળતા ગરીબીનું પ્રમાણ કેમ જોવા મળે છે? તો નીચું જોવા મળે છે. ત્યાર પછી આપણે ભ્રષ્ટાચાર તેના વિશે જોઈએ કે સામાન્ય રીતે ભ્રષ્ટાચાર એટલે જે વસ્તુ આપણા કંપની કે અધિકારી હોય છતાં તે મેળવવા કે વાપરવા માટે આપણે કશું ચૂકવવું પડે તેને શું કહેવામાં આવે છે? તો ભ્રષ્ટાચાર એટલે કે જે વસ્તુ છે તે આપણે આપણા કંપની અને આપણા અધિકારી હોય છે છતાં પણ તે મેળવવા કે વાપરવા માટે આપણે જે કશું જે ચૂકવવું પડે તેને શું કહેવાય? તો ભ્રષ્ટાચાર કહેવામાં આવે છે. ટૂંકમાં વ્યક્તિ સાથે બિનકાયદાકીય અનીતિભર્યો વ્યવહાર, કોઈ પણ જે વ્યક્તિ છે તેની સાથે અનીતિભર્યો જે વ્યવહાર કરવામાં આવે તેને શું કહી શકીએ? તો આપણે ભ્રષ્ટાચાર તરીકે કહેવામાં આવે છે. છેતરપિંડી, ભેટ ચુકવતું લેવી, લાંચ લેવી વગેરે જે સ્વરૂપે ભ્રષ્ટાચાર જોવા મળે છે એટલે કે કોઈની સાથે આપણે છેતરપિંડી કરીએ કે ભેટ ચુકવતું જે લઈએ તેવી રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે જે સમગ્ર જનજીવનમાં વ્યાપકપણે પ્રસરી ગયેલો છે. કેટલાક લોકો અનૈતિક અને બિનજવાબદારીપૂર્વક પોતાના સ્વાર્થ સાધવા માટે પોતાના પદ સત્તા વગેરેનો ઉપયોગ કરી ભ્રષ્ટ આચરણનો આશ્રય લે છે જે સમાજ માટે ખૂબ જ મોટું કલંક છે. હવે ભ્રષ્ટાચારની જે અસરો છે તે આપણે જોઈએ. ભ્રષ્ટાચાર અને લાંચ રૂસ્વતથી નીચેના જેવી અસરો આજે ભ્રષ્ટાચાર છે તેના કારણે કઈ કઈ અસરો જોવા મળે છે તેના વિશે જોઈએ. કે જે માનવ જે અધિકાર છે તેનો ભંગ થાય છે કારણ કે જે માનવની લોકોની જે વસ્તુ હોય છે તેના કારણે તેને છીનવાઈ જાય છે. તો એના કારણે જે માનવ અધિકારોનો ભંગ થાય છે, રાષ્ટ્રનો જે વિકાસ છે તે વિકાસ અવરોધક બને છે, નૈતિક મૂલ્ય છે તેનો હાસ થાય છે, મોંઘવારીને પોષણ મળે છે, કાયદા કાનૂન પ્રત્યે વિશ્વાસ ઘટે છે અને સગાવાર પોસાય છે. જે કાયદા કાનૂન છે તેના પ્રત્યેનો આપણો વિશ્વાસ પણ ઘટી જાય છે. માનવીય વિશ્વાસ અને શ્રદ્ધા ઘટે છે. માનવી પરથી આપણને વિશ્વાસ અને જે શ્રદ્ધા છે તે